एनएसयूआई जनरल सेक्रेटरी डीआर राजपूत नु निवेदन सामे आव्यु छे। તેમણે જણાવ્યું હતું કે યુવાઓમાં નશાના વ્યસનને દૂર કરવા માટે મોટા પ્રમાણમાં કેમ્પેઇન શરૂ કરીશું। યુવાઓ માટે સૌથી મોટો પડકાર ડ્રગ્સનું વ્યસન છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા અભિયાન શરૂ કરાશે। અહેવાલ વિજય મકવાણા। આઈ થિંક કે એનએસયુઆઈ હંમેશા વિમેનને ઇમ્પોર્ટન્સ આપી છે, બી ઇટ સ્ટુડન્ટ્સ કે ઇન ધ પાર્ટી ઇટસેલ્ફ। તો હું પહેલાં મારું ગ્રેટિટ્યુડ શો કરવા માંગીશ કે ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ છે એનએસયુઆઈના, પછી ગુજરાતના પ્રેસિડેન્ટ છે નરેન્દ્રભાઈ સોલંકી, ગુજરાતના બધા જ ઇન્ચાર્જીસને, બધા જ સિનિયર લીડર્સને હું થેન્ક યુ કહેવા માંગીશ કે મને આટલા ટ્રસ્ટ સાથે આ પોઝિશન આપી છે। અને આટલા વર્ષ એનએસયુઆઈ અને હજી એ સ્ટુડન્ટ કાઉન્સિલ માટે ફાઇટ આપે જ છે, તો હું જે પોઝિશન ઉપર છું હું બી એ જ એ લોકોનો ટ્રસ્ટ સાચવી અને બધું જ કરવા માંગી સ્ટુડન્ટ્સ માટે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, મહિલાઓને લગતા ઘણા બધા મુદ્દા છે, જેમાં મોંઘવારી છે, ઘર ચલાવવું, બહેનોની સુરક્ષા, આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે ગુજરાતની અંદર, ખાસ કરીને અલગ અલગ રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ કથળેલી છે, શું કહેશો તમે? સ્ટુડન્ટ કાઉન્સિલના જનરલ સેક્રેટરી તરીકે આઈ થિંક કે પહેલાં જે ડ્રગનો ઇસ્યુ ચાલી રહ્યો છે, ઇવન એડિક્શનનો, એમાં હું પહેલાં ફોકસ કરવા માંગીશ। બેન, ખાસ પોલિટિકલ કેરિયરની આપણી સંગ્રહ છે, શું આપણું ડ્રીમ છે, કઈ રીતના પોલિટિકલ લેવલે કઈ રીતનું હોવું જોઈએ, પોલિટિક્સ શું માનો છો? હું એવું માનું છું કે ડેમોક્રેસી જે વિથ યર્સ વહી ગઈ છે એ પાછી આવી જોઈએ, બીકોઝ ડેમોક્રેસી હવે ખાલી વર્ડ જ છે અને એજ્યુકેટેડ નથી માણસો ઇન્ડિયામાં એટલા। તો આઈ થિંક કે માણસોની વચ્ચે એટલીસ્ટ અવેરનેસ વધારવી જોઈએ કે શું હોવું જોઈએ કન્ટ્રીમાં, શું રાઇટ્સ એ લોકો પાસે છે અને એને કઈ રીતે એ લોકોએ વાપરવા જોઈએ। બેન, વિદ્યાર્થી સંગઠન તરીકે આપ જે રીતના કામગીરીની વાત છે, અત્યારના વિદ્યાર્થીઓ મેન્ટલી એટલા એરેસ્ટમેન્ટ હોય છે કે તે ખુલ્લા દિલથી સામે નથી આવતા, બહાર નથી આવતા, તેના માટે આપનું શું? એ ના જ આવી શકે કેમ કે મેન્ટલ હેલ્થની અવેરનેસ જ હજી આપણા કન્ટ્રીમાં એટલી નથી, એટલે સ્ટુડન્ટ્સને એ ઇમ્પોર્ટન્સ નથી મળતી, એ સ્પેસ નથી મળતી, જે અમારી રિસ્પોન્સિબિલિટી છે કે હવે અમે એ લોકોને સ્પેસ આપીએ કે તમે પ્લીઝ આવો અને તમારી પ્રોબ્લેમની વાત કરો તો એનો સોલ્યુશન અમે કાઢી શકીએ। બેન, સૌથી અત્યારે છાત્રો માટે, ખાસ કરીને ટીનેજર અને યંગસ્ટર્સ માટે મુદ્દો હોય તો એ નશાનો અને ડ્રગ્સનો છે। ગુજરાતમાં બહુ મોટા પ્રમાણની અંદર યુવાનો છે વ્યસની બની રહ્યા છે, અમદાવાદ હોય, બરોડા હોય, રાજકોટ હોય, સુરત હોય, શું કહેશો, કઈ રીતે અવેરનેસ એનએસયુઆઈ લાવશે, તમે કઈ રીતે ખાસ કરીને જે ટીનેજર છોકરીઓ હોય છે એમનું શોષણ અટકે માટે કામ કરશો? મેં પહેલાં બી કીધું, ડ્રગ અને ડ્રગનું એડિક્શન સૌથી મોટો ઇસ્યુ છે અત્યારે સ્ટુડન્ટ્સ વચ્ચે, તો એના કેમ્પેન્સ કરવામાં આવશે। બેન, ખાસ કોલેજ સામે સૌથી વધારે પડકાર તમારા માટે રહેશે, કારણ કે કોલેજ સંચાલકો છે તે આ પ્રકારના એડિક્ટને લઈને જે વેચાણ કરતા હોય, ખુલ્લા સપોર્ટ કરતા હોય છે, તેને લઈને સૌથી વધારે પડકાર રહેશે। તો સૌથી પહેલાં કોલેજીસ હારે જ વાત કરવામાં આવશે કે એ લોકોનો થોડોક વધારે સપોર્ટ હોત ને સ્ટુડન્ટ્સને, તો કદાચ સ્ટુડન્ટ્સ આ સાઈડ વળત જ નહીં।